ભવાની હોસ્પિટલ ધાનેરાના ડોક્ટર દિનેશભાઈ બારોટ તરફથી 74મા સ્વતંત્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। કેસરબા જાડેજા વિદ્યા સંકુલ વડગામ દ્વારા આયોજિત 74મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી મર્યાદિત મહેમાનોની હાજરીમાં ધ્વજવંદન તથા વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો। વડગામ તાલુકાના કેસરબા જાડેજા શાળામાં 74મા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રામસિંહજી નરસિંહજી ગોહિલ, ટ્રસ્ટી શ્રી નડાબેદ, અતિથિ વિશેષ તરીકે વડગામ સરપંચ ભગવાનસિંહ સોલંકી, આમંત્રિત મહેમાનોના ડોક્ટર એમ પટેલ, ડે કમિશનર ડોક્ટર અનિલ ડાભી, પ્રવીણસિંહ ડાણા, ડીવી સોલંકી આ સમગ્ર મહેમાનોએ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી, તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર જશવંતસિંહ જાડેજા, શાળાના નિયામક ડોક્ટર વનરાજસિંહ વાઘેલા, અમરસિંહ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય પ્રદીપસિંહ ચૌહાણ તેમજ સુપરવાઇઝર શ્રી દિલીપભાઈ ચૌધરી તેમજ સ્ટાફ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું, તેમજ કાર્યક્રમના અંતે કોવિડ-19 અંતર્ગત સેવા આપેલ કોરોના યોદ્ધાઓનું સન્માનપત્ર આપી શાળાએ સન્માન કર્યું, તેમજ પર્યાવરણની જાળવણી માટે 200 વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા। આજના 74મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કેસરબા જાડેજા કેમ્પસમાં અમે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। હું વનરાજસિંહ વાઘેલા કેસરબા કેમ્પસના ડાયરેક્ટર તરીકે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું, અને મહેમાનોમાં શ્રી રામસિંહ ગોહિલ સાહેબ જે નડાબેડથી આવેલ હતા, નગરપાલિકાઓના ડેપ્યુટી કમિશનર શ્રી એમ એમ પટેલ સાહેબ પણ આવેલા હતા, IMAના સેક્રેટરી શ્રી નરેશભાઈ બી પ્રજાપતિ પણ આવેલા હતા, અને અન્ય મહેમાનોમાં ભગવાનભાઈ સરપંચ સાહેબ શ્રી તથા બીજા મહેમાનો પણ આવેલા હતા, અને સૌનું અમે સરકારશ્રીના ધારાધોરણ મુજબ લિમિટેડ રીતે પણ સારી રીતે ઉજવણી કરી હતી। એમાં અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખેલો હતો, તેમજ કોરોના વોરિયર્સનું સન્માન પણ કરવામાં આવેલું હતું। થેન્ક યુ। નમસ્કાર, હું ચૌહાણ પ્રદીપસિંહ કિરણસિંહ, આચાર્ય શ્રી કેસરબા જાડેજા વિદ્યાસંકુલ વડગામ। આજે કેસરબા જાડેજા વિદ્યાસંકુલની અંદર 74મા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, અને આ રાષ્ટ્રીય પર્વની અંદર અમારા આજના મુખ્ય મહેમાન શ્રી અંગરાજ તરીકે જે પ્રચલિત છે તેવા રામસિંહભાઈ, જેઓ વાવના વતની છે, તેઓ મુખ્ય મહેમાન હતા। તેમની સાથે ગાંધીનગરથી પાલિકાઓના કમિશનર સાહેબ શ્રી પણ હતા, તેમજ નામી અનામી મહેમાનશ્રીઓએ આજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને અમારી સંસ્થાની અંદર ધ્વજ વંદનનો કાર્યક્રમ કર્યો। તેની સાથે સાથે વડગામના જે કોરોના વોરિયર્સ હતા એ યોદ્ધાઓને પ્રમાણપત્ર સંસ્થા તરફથી આપીને એમનું સન્માન કર્યું, તેમજ અમારી સંસ્થાના પટાંગણની અંદર આજે વૃક્ષારોપણ કરી અને વૃક્ષારોપણના કાર્યક્રમને કરી, અને જે સરકારનો જે આદેશ છે કે વધુ વૃક્ષ વાવો, વરસાદ લાવો, સ્વચ્છતાનો કાર્યક્રમ, આ બધા જે કાર્યક્રમ છે એને બહાલી આપી, એ જ વાસ્તવે અસ્તુ। ધન્યવાદ સર, બોલો। આજે કેસરબા જાડેજા વિદ્યાસંકુલમાં 15 ઓગસ્ટ 2020 74મા સ્વતંત્ર દિવસનો ઉજવણી કરવામાં આવી, જેમાં વાવના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ રામસિંહજી ગોહિલ, જેઓ પોતે ભાજપ સરકારમાં સંનિષ્ઠ રીતે સંકળાયેલા છે, તથા નડાબેટના ટ્રસ્ટી બી છે, એ સાથે અમારા ડેપ્યુટી કમિશનર ગુજરાત રાજ્યના ડૉક્ટર એમ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, વડગામશ્રીના સરપંચ ભગુભાઈ સોલંકી, પીજે રાણા તથા પ્રતિ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ અને પોલીસ કર્મચારી પણ અમારા ત્યાં હાજર રહ્યો હતો, અને આ બધાએ અમારી સ્કૂલમાં સારી રીતે પ્રજા સ્વતંત્ર દિવસ ઉજવ્યો એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે પોલીસ કર્મચારી, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ વગેરેનું કોરોના વોરિયર તરીકે અમે એમનું સન્માન બી કર્યું હતું, અને કેમ્પસની અંદર કેસરબા જાડેજા વિદ્યાસંકુલની અંદર વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખ્યો હતો, એ પણ અમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે, અને આયુર્વેદિક ઔષધિ સાથે ટોટલ 170 રૂપિયાનું આજે વાવેતર કર્યું હતું, અને સફળતાપૂર્વક આ સ્વતંત્રતા દિવસ પૂર્ણ કર્યો હતો, અને આ બધાની સાથ સહકાર બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય માતાજી, જય હિન્દ।
ભવાની હોસ્પિટલ ધાનેરાના ડોક્ટર દિનેશભાઈ બારોટ તરફથી 74મા સ્વતંત્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.